અમદાવાદમાં માવઠાના ઝાપટાએ તંત્રની પોલ ખોલી છે। એએમસીએ પેચવર્ક કરીને સંતોષ માન્યો, એ રોડ ફરીથી તૂટ્યો છે। ચુંડાલચાર રસ્તાના રોડની ખૂબ ખરાબ હાલત છે। પાણી અટકાતાની સાથે જ રોડ રસ્તા પર ખાડા જોવા મળ્યા। દર વર્ષે ચોમાસામાં એએમસી માત્ર પેચવર્ક કરી સંતોષ માને છે। બેદરકારીથી બનેલા રોડથી પ્રજા પરેશાન છે। માવઠાના મારે એએમસીની પોલ છે તે છતી કરી છે। માત્ર એક દિવસ થયેલા વરસાદને લઈને અમદાવાદની અંદર રોડ રસ્તાઓ છે તે તૂટીલા નજરે પડી રહ્યા છે। કહી શકાય કે અમદાવાદની અંદર જે રીતે વરસાદ પડ્યો છે તેને લઈને અનેક રોડ રસ્તાઓ છે તે તૂટ્યા છે। આપ જોઈ શકો છો દ્રશ્યમાં। આપણે અમદાવાદના લોકો સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું। કાકા શું કહેશો, રસ્તો આખો ઝુંડાલનો આજે રસ્તો ખરાબ? અરે 1.5 મહિના હો ગયા, 1.5 મહિને છે, કોઈ કામ હી નહીં હો રહા હૈ। 1.5 મહિને से भी ज्यादा हो गया, बल्कि नहीं, खाली कपची डाली थी, सही नहीं किया था। और ये तो ये बैरिकेड कब से डाला हुआ है? ये 4 महीने जी रात की तकलीफ ये भी आवाज है ना, ना पूछी भी तकलीफ आवाई। बच्चे कपची पर नाखी गई है, कपची से वो कुछ नहीं, वो कर ना करण नारायण कोई तकलीफ नहीं है। अहमदाबाद में उत्तर गुजरात थी एंटर थवानो मुख्य રસ્તો કહી શકાય તેની આ હાલત છે। ત્યારે અમદાવાદની અંદર ઉત્તર ગુજરાતથી કે રાજસ્થાન તરફથી કોઈ પણ લોકો આવે એ આપણી શું છાપ લઈને જાય તે આ રોડ રસ્તા પરથી જોઈ શકાય છે। ચોમાસામાં આખે આખો આ રોડ છે તે તૂટી ગયો હતો, ત્યારબાદ કપચી નાખીને પેચવર્ક કરીને માત્ર ને માત્ર સંતોષ માનવામાં આવ્યો હતો। ત્યારબાદ ફરીથી કહી શકાય કે માવઠું આવતાની સાથે આ કપચી ધોવાઈ ગઈ છે અને અત્યારની ખૂબ જ ખરાબ હાલત છે તે જોવા મળી રહી છે। આપણે અન્ય લોકો સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું, પરંતુ મહત્વનું છે કે અત્યારે આ રોડની જે ખરાબ હાલત છે તેને લઈને લોકો છે તે હેરાન થઈ રહ્યા છે। લોકો કહી રહ્યા છે કે તંત્રને આ વાત કેમ ધ્યાનમાં નથી આવતી કે જ્યારે અમદાવાદના તમામ રોડ રસ્તાઓ સારા થઈ રહ્યા છે તો આ રોડ રસ્તાને શું કામ સારો કરવામાં નથી આવતો? દ્રશ્ય પરથી પણ ખ્યાલ આવી રહ્યો છે કે અમદાવાદના જે રોડ રસ્તાઓ છે તે દિવાળી બાદ સારા કરવામાં આવ્યા હતા, પણ અનેક એવા રોડ રસ્તા છે જે માવઠાના લીધે અત્યારે ખરાબ થઈ ચૂક્યા છે અને મોટા મોટા ખાડા નજરે પડી રહ્યા છે। કેમેરામેન કુંતલ મહેતા સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। સુરતમાં લૂંટ વિથ મર્ડરના આરોપીઓ ઝડપાયા છે। કરણસિંહ અને મનીષ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે। લૂંટનો પ્રતિકાર કરનાર મહિલાની હત્યા કરવામાં આવી હતી। મોબાઈલ, હેડફોન, લેપટોપ અને રોકડની લૂંટ કરવામાં આવી હતી। બેગમપુરા નવાબની વાડીમાં મહિલાની હત્યા નિપજાવવામાં આવી હતી। ઘરમાં પરિવારની હાજરીમાં મહિલાની હત્યા નિપજાવવામાં આવી હતી। સીસીટીવીના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે। સાડા 3 થી 4 વાગ્યાના ગાળામાં એક જણ ચપ્પુને હથિયાર સાથે ઘૂસી ગયેલો અંદર। એમાં એ લોકો પાસે હથિયાર હતા, પેલો છોકરા પાસે લેપટોપ ને કોમ્પ્યુટર ને એવું લઈ જવા માંગતો હતો, એટલે મારી મિસિસ આવી નીચે તો એને ઘાવ મારી દીધા 5 થી 7। એ સાહેબ મારી હું ઉપર ઉતેલો હતો તો હું જાગીને નીચે આવ્યો, હું મારી મિસિસને પકડવા ગયો, એટલી વારમાં મને ચપ્પુ મારી દીધો પેટમાં 3 જણને। છોકરાને થોડું વાગ્યું, મારી મિસિસની તો ડેટ થઈ ગઈ અહીંયા જ, ને મને ચપ્પુ વાગેલો 2 ટાંકા મરાવ્યા છે। એ તો કહે કે હમ લોગ કે ભાઈ કિસી કો પોલીસ સ્ટેશન મેં કેસ કિયા તો કે હમ ઓર મારુંગા। મોબાઈલ લઈ ગયો ને પેલા એ હેલ્મેટ પેલું સાંભળવાનું એ લઈ ગયો, પછી એ નીચે તાળું મારેલું હતું તો કહેતો કે તમે આ તાળું ખોલો નહીં તો હું ગોળી મારી દેવા બધાને, એટલે અમે સાહેબ એને ચાવી આપી દીધી તો તાળું ખોલીને ભાગી ગયો। તો સિરપ કાંડમાં વધુ એક વ્યક્તિની તબિયત લથડતા ટોટલ 6 વ્યક્તિઓના મોત નિપજ્યા છે। બિલોદરાના વ્યક્તિને આંખે દેખાવાનું બંધ થયું હતું। દર્દી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો, તો હાલ 2 વ્યક્તિઓ અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ છે। ત્યારે 72 વર્ષીય દર્દીનું ગઈકાલે ડાયાલિસિસ કરવામાં આવ્યું હતું। 35 વર્ષીય અમિતભાઈ સોઢાની આંખોમાં તકલીફ થઈ હતી। અમિતભાઈ સોઢાને આંખમાં જાખપની સમસ્યા આવી હતી। આંખમાં લાલાશ આવવાના કારણે દ્રષ્ટિમાં સમસ્યા સર્જાઈ હતી। દુકાનેથી સિરપ લેનાર વ્યક્તિઓનું લિસ્ટ બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે। તો નશાકારક સિરપ પીવાથી 6 વ્યક્તિઓ મોતને ભેટ્યા છે। તો ખેડા જિલ્લા પોલીસે સત્તાવાર માહિતી આપી છે, તો આયુર્વેદિક સિરપની આડમાં નશાનો કારોબાર ચાલી રહ્યો છે। તો ખેડામાં નશાકારક સિરપથી 6 વ્યક્તિ મોતને ભેટ્યા છે।
अमदावाद सिविल हॉस्पिटल में सारवार चाली रही थी तो नशाकारक सीरप पीवाथी वधु एकनू मौत निपजू छे। खेड़ा जिल्ला में पोलीसे सत्तावार माहिती आपी छे। खेड़ा में नशाकारक सीरप पीवाथी वधु एकनू मौत निपजू छे। नशाकारक सीरप पीवाथी एक व्यक्ति मौत ने भेट्या छे त्यारे छ व्यक्तिना मौत थया छे। खेड़ा में नशाकारक सीरपनो जे वेपलो चाली रह्यो हतो काळो कारोबार जे राज्यमां चाली रह्यो छे। अनेक शहेरोमांथी नशाकारक सीरप ना किस्साओ सामे आवी रह्या छे त्यारे टोटल 6 व्यक्ति मौत ने भेट्या छे। नशाकारक सीरप पीवाथी 6 व्यक्तिओना मौत निपज्या छे तो खेड़ामां नशाकारक सीरप थी 6 लोको मौत ने भेट्या छे। બે દર્દી દાખલ છે અહીંયા અને સારી વાત એ છે કે કાલ સાંજ પછી બીજો કોઈ નવો દર્દીમાં ઉમેરો થયો નથી। જે બે દર્દી છે એમાંના એક વ્યક્તિ મિસ્ટર સોઢા સાકળભાઈ સોઢા જે 72 વર્ષના છે અને એમની પરિસ્થિતિ આવ્યા ત્યારથી જ આમ જોઈએ તો ક્રિટિકલ છે। પોતે વેન્ટિલેટર પર છે અને સિવિયર એસિડોસિસ સાથે એટલે કે શ્વાસોશ્વાસ લેવાની તકલીફ સાથે દાખલ થયેલા અનકોન્શિયસ છે। એટલે એમની ગઈકાલે એક ડાયાલિસિસની સાયકલ આપવામાં આવી છે અને આજે પણ આપવામાં આવશે અને આશા રાખીએ કે ધીરે ધીરે એમની પરિસ્થિતિ રિકવર થાય પણ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે ક્રિટિકલ કહી શકાય। અને બીજા 35 વર્ષીય પુરુષ અમિતભાઈ સોઢા એ ગઈકાલે અંદાજિત સાંજે 7:30-8 વાગ્યાની આસપાસ દાખલ થયેલા। તે પહેલાં કોઈ પ્રાઇવેટ હોસ્પિટલ નડિયાદમાં દાખલ થયેલા અને ત્યાંથી એમને અહીંયા રિફર એટલે અહીંયા શિફ્ટ કરવામાં આવ્યા છે। એમની મેઇન કમ્પ્લેન છે કે એમને ઝાંખપ છે, જોવામાં દેખાવામાં તકલીફ થઈ રહી છે, આ કમ્પ્લેન સાથે દાખલ થયા છે। બીજી બધી જ રીતે સ્ટેબલ છે, એમના રિપોર્ટ્સ બી નોર્મલ છે, ઓક્સિજનની કોઈ જરૂરિયાત નથી, એમ 100% સ્ટેબલ પણ આવી એક તકલીફ સાથે દાખલ થયા છે, એ એમની પરિસ્થિતિ સુધારા પર છે। શિસ્ત ભંગને લઈ મોરબી જિલ્લાના 5 પોલીસ કર્મી સસ્પેન્ડ કરવામાં આવ્યા। ટ્રેનિંગમાં જવાના બદલે સિકલીવ પર ઉતરી જતા આ કાર્યવાહી કરવામાં આવી। શૈલેન્દ્રસિંહ ઝાલા, મોહમ્મદસિંહ અસવાર સસ્પેન્ડ કરવામાં આવ્યા, જ્યારે નિતિન અજુબા ગઢવી અને રફીક નામના પોલીસ કર્મીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। શિસ્ત ભંગ બદલ આ કાર્યવાહી આ 5 પોલીસ કર્મીઓ વિરુદ્ધ કરવામાં આવી, જેમના નામ શૈલેન્દ્રસિંહ ઝાલા, મોહમ્મદસિંહ અસવાર, નીતિનભાઈ અજુબા ગઢવી અને રફીકભાઈ છે। શિસ્ત ભંગ અને અનુશાસન ભંગ બદલ એસપીએ તેમને સસ્પેન્ડ કર્યા છે। જમ્મુ કાશ્મીરના પુલવામામાં ભારતીય સેનાના જવાનોએ ફરી એકવાર આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે। ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં સુરક્ષા દળોના જવાનોએ એક આતંકીને ઠાર કર્યો હતો। ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। ઓપરેશન દરમિયાન સંયુક્ત ટીમે મોટી સંખ્યામાં હથિયારો પણ જપ્ત કર્યા છે। ચોક્કસ ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે આતંકીઓ જ્યાં છુપાયા હતા તે સ્થળને સુરક્ષા દળોએ કોર્ડન કર્યું હતું। બાદમાં જવાનો જ્યારે આગળ વધ્યા ત્યારે આતંકીઓએ ગોળીબાર શરૂ કર્યો। જવાબી કાર્યવાહીમાં ભારતીય જવાનોએ પણ ગોળીબાર કર્યો હતો। આ ફાયરિંગમાં સેનાએ આતંકીને ઠાર માર્યો હતો। સુરક્ષા દળો દ્વારા હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે। અથવા અમદાવાદમાં આઈપીએસની પત્નીએ આત્મહત્યા કરી છે। આઈપીએસ રાજન સુશ્રાના પત્નીએ આત્મહત્યા કરી થલતેજના સાંગ્રીલા બંગલોઝમાં આત્મહત્યા કરી છે। આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા જિગ્નેશ પટેલ. જી જિગ્નેશ, જણાવશો શું વધુ વિગતો? અંગે વાત કરવામાં આવે તો ગુજરાત પોલીસ માટે એક કહી શકાય કે દુઃખદ સમાચાર છે કે જેમાં જે આઈપીએસ છે રાજન સુશ્રા એટલે કે આરટી સુશ્રા તેમના પત્નીએ થલતેજ ખાતેના સંગ્રીલા બંગલોઝમાં તેમના નિવાસ સ્થાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી। વહેલી સવારે બોડકદેવ પોલીસને આ અંગે માહિતી મળતા બોડકદેવ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી, સાથે જ આઈપીએસની પત્નીનો આપઘાત હોવાથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને આઈપીએસ અધિકારીઓ પણ ત્યાં તેમના બંના ઘરે પહોંચી ગયા હતા અને હવે આ આત્મહત્યા કયા કારણોસર કરવામાં આવી છે, તેના પાછળ કયા કારણ જવાબદાર છે તે માટેની વધુ તપાસ હાથ ધરી છે, સાથે જ તેમની પત્નીએ આત્મહત્યા પહેલા આભાર સમગ્ર માહિતી આપવા માટે।